मन मैत्री सेवा फाउंडेशन की स्थापना की जो हूँ बात करूँ तो एना मूल में है अमारो दीकरो मनन जो निर्व्यसनी छता 2015 में एने कैंसर डिटेक्ट थयु 2017 में देहावसान थयु। ગુજરાતના ભરૂચમાં રહેતા હિનાબહેન અને જયેશભાઈ પરીખનો પુત્ર કેન્સર સામેની લડાઈ હારી ગયો અને પોતાની તમામ ઈચ્છાઓને અહીં જ મૂકીને તેણે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું। હવે એની ઈચ્છા એવી હતી કે હું જ્યારે કેન્સરમાંથી બહાર નીકળીશ તો હું અમૂલ જીવોની સેવા કરીશ, પણ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું। એટલે એની જે ઈચ્છાઓ આકાંક્ષાઓ અને જે એની જે સેવા કરવાની વૃત્તિ હતી જ્યારે પણ તેમને કોઈ પણ નિસહાય પ્રાણી વિશે ખબર પડે છે ત્યારે તેઓ તરત જ ત્યાં પહોંચી તેને ખોરાક અને પાણી આપે છે, જો જરૂર હોય તો પશુ ચિકિત્સક પાસે લઈ જઈ તે પ્રાણીની સારવાર પણ કરાવે છે અને જ્યાં સુધી તે સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેની સંભાળ રાખે છે અને સ્વસ્થ થયા પછી જયેશભાઈ અને હિનાબહેન તેને સુરક્ષિત વિસ્તારમાં મૂકી પણ આવે છે। જયેશભાઈ અને હિનાબહેને અત્યાર સુધી લગભગ 7000 જેટલા નિસહાય પ્રાણીઓ જેવા કે કૂતરા, બિલાડી, ગાય વગેરેની સેવા કરી છે। ઉપરાંત તેમણે નિરાધાર ગાયો માટે એક ગૌશાળા પણ બનાવી છે। જયેશભાઈ અને હિનાબહેનની સેવા આટલે સુધી જ સીમિત નથી, આ ઉપરાંત તેઓ ભરૂચના અનેક લાચાર વડીલોને ભોજન પણ પૂરું પાડે છે। પોતાના પુત્રના અવસાન બાદ જયેશભાઈ અને હિનાબહેને પોતાનું સમગ્ર જીવન અબોલ પ્રાણીઓ અને બીજા લોકોની સેવા માટે સમર્પિત કર્યું છે। ધ બેટર ઇન્ડિયા તેમની આ ઉમદા પહેલને દિલથી સલામ કરે છે।